गुजरात माटे चोमासानो चोथो राउंड भारे रहेशे। हवामान निष्णात अंबालाल पटेले वरसादने लईने मोटी आगाही व्यक्त करी छे। आगामी बे दिवस राज्य माटे भारे छे। उत्तर गुजरात अने मध्य गुजरात तेमज दक्षिण गुजरात में पड़ी शके छे भारे वरसाद। बंगाळना उपसागरमां डीप डिप्रेशनने लईने आगामी 3-5 ऑगस्ट दरमियान राज्यमां भारे वरसाद थई शके छे। उत्तर गुजरातना भागो, कच्छना केटलाक भागो तेमज मध्य गुजरातना केटलाक भागोमां वरसाद थई शके छे। पंचमहाल अने सौराष्ट्रना केटलाक भागोमां पण वरसाद थवानी हवामान निष्णात अंबालाल पटेले आ મોટી આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદ રહી શકે છે। વરસાદનું જોર વધવાની શક્યતા રહે છે અને આ વરસાદ જે છે એ લગભગ 8-9 તારીખ સુધી રહેવા છે। બંગાળના ઉપસાગરમાં પહેલી આસ્થિક સિસ્ટમ બનવાની શક્યતા છે। આસામ વગેરે ભાગોમાં વરસાદની સ્થિતિ વધારે છે એટલે પશ્ચિમ બંગાળ, બિહારનો દક્ષિણ ભાગ અને આસામના કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ભાગો તેમજ બનાસકાંઠાના પાલનપુરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદનું વહન કે છે જરૂર છે। બનાસકાંઠામાં ન્યૂ સિટીના અહેવાલની અસર થઈ છે। ખારિયા હારીજ માર્ગ ફરી એકવાર શરૂ કરાયો છે, માર્ગ શરૂ કરવામાં આવ્યો છે। ન્યૂ સિટી ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। વહેલી સવારે માર્ગનું સમારકામ શરૂ કરાયું। અહેવાલમાં તંત્રએ કામગીરી હાથ ધરી છે। કાંકરેજથી પાટણ જતા લોકોને પરેશાની થતી હતી તો એક તરફનો માર્ગ બેસી જતા ખારિયા હારીજ માર્ગ બંધ કરાયો હતો, પણ ન્યૂ સિટી ગુજરાતીના અહેવાલની અસર થઈ છે અને આ માર્ગ શરૂ કરવામાં આવ્યો છે। વહેલી સવારે માર્ગનું સમારકામ શરૂ કરાયું છે। ન્યૂ સિટી ગુજરાતીની અસર થઈ છે, અહેવાલની અસર કરવામાં આવી, કારણ કે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં આ માર્ગ બેસી જતા તેને બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હાલ આ માર્ગને શરૂ કરવામાં આવ્યો છે। તો હવે વાત કરીએ આરટીઓની કડક કાર્યવાહીની। અમદાવાદ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ શરૂ થતા જ દંડ ભરવા માટે વાહન ચાલકો દોડ્યા છે। અમદાવાદ આરટીઓમાં લાંબી કતાર લાગી છે, લાંબી લાઈન લાગતા વધારાના કાઉન્ટર શરૂ કર્યા છે। ટ્રાફિક નિયમ તોડનારને પોલીસે દંડ ફટકાર્યા છે, તો દંડ ભરવા માટે હાલ આટલી લાંબી લાઈન લાગી છે। અમદાવાદ આરટીઓમાં લાંબી કતાર લાગી છે, જેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। લાંબી કતાર લાગતા વધારાના કાઉન્ટરો પણ શરૂ કરવામાં આવ્યા છે। ટ્રાફિક નિયમ તોડનારને પોલીસ દંડ ફટકારે છે અને આ દંડ ભરવા માટે હવે આરટીઓમાં આ લાંબી કતાર લાગી છે। ડ્રાઈવ શરૂ કરવામાં આવી અને ડ્રાઈવ શરૂ કરતાની સાથે લોકો દંડ ભરવા માટે પહોંચ્યા છે। અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી અને જે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તેના વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા। ડ્રાઈવ શરૂ થતાની સાથે જ અમદાવાદ આરટીઓમાં પણ લાંબી કતારો છે તે લાગી છે, કારણ કે જે વાહનો ડિટેન થયા છે તેને દંડ ભરવાનો હોય છે અને દંડ ભર્યા બાદ જ તેઓ વાહન છે તે છોડાવી શકે છે। અત્યારે આપ જોઈ શકો છો કે આરટીઓમાં છે તે કતાર લાગવામાં લાગી છે, ટોકન લેવા પડે છે અને ટોકન બાદ જ તેમને જે દંડ હોય છે તે ભરી અને પોતાનું વાહન છોડાવી શકે છે। વાહનો છે તે પોલીસ સ્ટેશનમાં પડ્યા હોય છે, પરંતુ અહીંની જે પહોંચ આવે છે પહોંચ ત્યાં બતાવવાની, ત્યારબાદ જ વાહન છૂટે છે। તો પીયુસી છે કે નહીં, ઇન્સ્યોરન્સ છે કે નહીં, લાયસન્સ, આરસી બુક સહિતની જે દસ્તાવેજ છે તે ચેક કરવામાં આવે છે અને જે પણ વસ્તુ નથી હોતી અને જે પણ નિયમોનો ભંગ કર્યો છે તો તેને દંડ છે તે ફટકારવાની શરૂઆત છે તે કરવામાં આવી છે। એટલે કે અહીં દંડ ભર્યા બાદ જ તો લાંબી કતારો છે તે અત્યારે જોવા મળી રહી છે અમદાવાદ આરટીઓ કચેરીમાં, કે છેલ્લા બે દિવસથી પણ લોકો અહીં આવે છે। અંગલ, તમે કાલે પણ આવ્યા હતા? કાલે આયા, પરમ દિવસે આયા। અચ્છા, તો ટોકન નથી મળ્યું કે? કઈ ટોકન નહીં મળ્યું। તમારી કયું વાહન છે? ટુ વ્હીલર। અચ્છા, ક્યાંથી ડિટેન કર્યું હતું? આપણે ચામોદર થી। અચ્છા, નો પાર્કિંગમાં પડ્યું હતું કે તમારી પાસે? ના, કઈ નહીં, ગ્રીન નીકળતા હતા બસ, રોંગ સાઈડ કીરા, એટલે રોંગ સાઈડમાં તમે નીકળતા। તમારું ભાઈ? પ્રેમદર વાલેથી પકડ્યું। અચ્છા, રોંગ સાઈડમાં હતા કે લાયસન્સ? લાયસન્સ નહોતું। આપનો પ્રશ્ન શું? મેરે લાયસન્સ કા પ્રોબ્લેમ થા। आपके पास लाइसेंस नहीं था? लाइसेंस था पर फिलहाल उस टाइम में नहीं था। ओके,
અત્યારે જે પણ લોકો છે કે જેમની પાસે રોંગ સાઈડમાં આવી રહ્યા હતા અથવા તો લાયસન્સ નહોતું, કોઈ પણ દસ્તાવેજ ન હતા, તેઓના જે વાહન છે તે ડિટેન કરી લેવામાં આવ્યા હતા અને ડિટેન કર્યા બાદ હવે દંડ ભરવા માટેની પણ લાંબી કતારો છે તે લાગી છે. ત્યારે અમદાવાદ શહેરમાં જે પણ લોકો છે અથવા તો ટ્રાફિક રોડ પર નીકળી રહ્યા છે પોતાના વાહન લઈને, તો ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પણ અપીલ કરી રહ્યા છે, નહીંતર તમારે મસ્ત મોટો દંડ પણ ભરવો પડશે. કેમેરામેન નિલેશ સોસા સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં જાહેર રસ્તા પર વાહનો પાર્ક કરતા પહેલા સાવધાન થઈ જજો. પોલીસ બાદ હવે એએમસી પણ રસ્તા પર પાર્ક કરેલા વાહનો લોક કરશે. એએમસી દ્વારા શહેરમાં મેગા ડ્રાઈવ શરૂ કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ એએમસીની ટીમ એક્શન મોડમાં આવી છે. શહેરના 7 ઝોન પર આ ડ્રાઈવ કરવામાં આવી રહી છે, જેમાં જાહેર રસ્તા પર અડચણરૂપ બનતા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ બાદ હવે એએમસી પણ એક્શન મોડમાં આવી ગયું છે અને આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં જે પણ વાહનો પકડાય છે તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે. હાઈકોર્ટના આદેશ બાદ એએમસીની ટીમ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. રસ્તા પર વાહનો પાર્ક કરતા પહેલા હવે સાવધાન થઈ જજો, કારણ કે આ પાર્ક કરેલા વાહનો લોક કરી દેશે એએમસી. એએમસી દ્વારા શહેરમાં હાલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કડક કાર્યવાહી હવે કરવામાં આવી રહી છે. પોલીસ ઉપરાંત હવે એએમસી પણ વાહનો લોક કરી દેશે. એએમસી રસ્તામાં જે પણ વાહનો પાર્ક કરેલા જોશે તેને લોક કરી દેશે. આ મોટી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. રસ્તા પર વાહનો પાર્ક કરતા પહેલા હવે સાવધાન થઈ જજો, કારણ કે આડેધડ જે પાર્કિંગ કરી દેવામાં આવે છે, રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે, તેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. હાઈકોર્ટની ફિટકાર બાદ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ એક્શનમાં આવશે. જોઈ શકાય છે રસ્તાની અંદર જે પણ વાહનો જાહેર માર્ગો ઉપર જે અડચણરૂપ થઈ રહ્યા છે ટ્રાફિકને, તેને લોક કરવાની કામગીરી મહાનગરપાલિકાની ટીમ છે કરી રહી છે. સાથે જ અહીં જોવા મળી રહ્યું છે જે ઇસ્કોન 4 રસ્તાથી લઈને જે આખો મુખ્ય રોડ છે, જે મુખ્ય એસજી હાઈવે કહેવામાં આવે છે કર્ણાવતી ક્લબ સુધીનો, એ તમામ હાઈવે ઉપર જે સ્થિતિ જોવા મળી રહી છે એની અંદર જે લોકો છે તે જે વાહનો જાહેર રસ્તા ઉપર પાર્ક કરી રહ્યા છે તેઓની સામે આ કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે. લોક છે તે મારવામાં આવી રહ્યું છે. દ્રશ્યમાં પણ 2-3 પ્રયાસ કરી સાહેબ જોઈ શકો છો કે મહાનગરપાલિકા છે તો વ્હીકલ લોક છે તે હાલ અહીં મારી રહ્યું છે અને આ મેગા ડ્રાઈવ છે મહાનગરપાલિકા કરી રહી છે અને અમદાવાદ શહેરના તમામ 7 ઝોનમાં આ કામગીરી હાલ કરવામાં આવી રહી છે. જે પણ લોકો જાહેર રસ્તાઓ ઉપર અડચણરૂપ વાહનો મૂકી રહ્યા છે તેની સામે આ મેગા ડ્રાઈવ ચાલી રહી છે અને અનેક એવા વાહનો છે જેને હાલ લોક કરવામાં આવી રહ્યા છે. એએમસીની જે એસટી વિભાગ હોય, અન્ય જે વિભાગો છે તે સંયુક્ત આ કામગીરી કરી રહ્યા છે અને અમદાવાદ શહેરના જે ટ્રાફિક મુક્ત થાય તે પ્રકારનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે લોક છે તે મારવામાં આવી રહ્યા છે. હાલ અમે જે ઊભા છીએ ઇસ્કોન જે કર્ણાવતી ક્લબની સામેનો રસ્તો ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યા છે. જે લોકો જાહેર રસ્તા ઉપર મૂકીને ક્યાંક આગળ પાછળ જે બહાર જઈ રહ્યા છે તેઓની સામે આ કાર્યવાહી મહાનગરપાલિકાની ટીમ છે કરી છે. કેટલાક લોકો તો કેમેરા જોઈને પણ ભાગતા જોવા મળી રહ્યા હતા, દ્રશ્યો પણ એવા જોવા મળી રહ્યા હતા. પરંતુ ચોક્કસ હાઈકોર્ટ બાદ હાઈકોર્ટનો જે આદેશ છે કે શહેર એ ટ્રાફિક મુક્ત થવું જોઈએ, કારણ કે જે લોકો સરળતાથી રસ્તા ઉપર ચાલી શકવા જોઈએ, ફૂટપાથ ઉપર કોઈ પ્રકારના દબાણ ના હોવા જોઈએ અને વાહનો પણ પાર્ક ના થવા જોઈએ તેને લઈને પણ ટકોર હાઈકોર્ટે કે ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમ છે શહેરના અલગ અલગ ઝોનની અંદર આ મેગા ડ્રાઈવ છે આજે અહીં શરૂ કરી છે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18, અમદાવાદ.